કરો સારી ખરેખર જોરદાર બનાવ્યું હોય કે આટલું બધું સરસ રીતે મેનેજ કરવું સેમ્પલ હાઉસમાં એવું છે કે આપણે જે સ્કીમમાં બતાવવાનું હોય જે લગાવવાનું હોય એટલું તો અહીંયા બતાવવું જ પડે આપણે તો જ લોકોને એક્ઝેક્ટ ખ્યાલ આવશે બિલ્ડિંગ તો ત્રણ વર્ષે બનશે આજે ક્લાયન્ટને સમજવું હોય કે ત્રણ વર્ષે વસ્તુ કેવી બનવાની છે એના માટે આપણે સેમ્પલ હાઉસ બનાવીએ છે આ કેવું છે અમારું પ્રતિબિંબ છે જે સ્કીમ બનવાની છે એનું પણ એમ સમજી લો કે આ જગ્યા ઉપર બેઠા જઈએ અહીંયા શું આવવાનું અહીંયા તો ભવિષ્યમાં ગાર્ડન બનશે આ ગુડાનો પ્લોટ છે અહીંયા ભવિષ્યમાં ગાર્ડન બનવાનું છે પણ અત્યારે આપણે શું કર્યું છે અહીંયા સેમ્પલ હાઉસ બનાવ્યું કેમ કે સ્કીમ પર મારે કઈક બનાવવું હોય ને તો મારે વરસ બે વરસ નીકળી જાય ઉપર બનાવતા એટલે મારે કઈક તો બતાવ બતાવવું પડે લોકોને એટલે આ વસ્તુ આપણે એટલે બનાવી છે તો સેમ્પલ હાઉસમાં હું એન્ટર થયો ખરેખર મગું મસ લાગે તો લિવિંગ રૂમનો શું કોન્સેપ્ટ હતો તમે લાઈક તમે જ્યારે બી આ પ્રોજેક્ટનું કંઈક સેટ કરતા હતા એટલે એની પ્લાનિંગ તમે શું વિચાર્યું સો લિવિંગ રૂમમાં કેવું છે કે કોઈ બી મહિલા હોય ઘરની કે કોઈ બી સદસ્ય હોય આજે એટી પર ટાઈમ છે જેટલો છે એની વાત કરું છો એની વાત અલગ છે પણ ટાઈમ આપણે લિવિંગ રૂમમાં રાખીએ તો સૌથી વસ્તુ એ છે કે એમાં ઓપનનેસ આપણને મળવી જોઈએ પ્લસ આપણે લિવિંગ રૂમ માં બેઠા હોય ને તો આપણે ચાર દિશામાં દેખાવું જોઈએ કે શું વસ્તુ ચાલી રહી છે શું કામ ચાલી રહ્યું છે એટલે એક ઓપનનેસ ને આપણી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ હોય છે એ સિવાય આપણને જે સિટિંગ એરિયા મળે ને એમાં આપણે સમજો કે પાંચ સાત લોકો બેસી તો લિવિંગ તેટલો મળવો જ જોઈએ કોઈ વખત ગેસ્ટ આયા કોઈ વાર તહેવારે અને અહીંયા જગ્યા જ ના હોય તો શું કરવાનું એટલા માટે જે ડાઇનિંગ ને બધું ઓપન હા એટલે આપણો ઓપન કોન્સેપ્ટ છે કેવું છે મોડર્ન માં ઓપન કલ્ચર વધારે થઈ ગયું છે આજે મુંબઈ દિલ્હી જેવી મોટી મોટી સિટીઝની અંદર તો કેવું છે ઘર એટલા નાના નાના હોય છે ને કે લોકો મલ્ટિપલ એક જ રૂમનો મલ્ટિપલ રીતે ઉપયોગ કરતા હોય છે એટલા માટે હવે ઓપન કિચન કોન્સેપ્ટ છે ઓપન ડાઇનિંગ કોન્સેપ્ટ છે એ લોકોને વધારે આવે છે કે અહીંયા શું છે ન્યુક્લિયર ફેમિલી હોય એટલે લોકોને શું છે કે એકબીજા સામે જુએ વાતોચીતો કરે મજા આવે આનો એક સિમ્પલ તમને લોજિક કહું ને તો આજકાલ કેવું જો হাজબન્ડ વાઈફ બંને વાત કામ કરતા હોય રાઈટ બંને પાસે ટાઈમ નથી હોતો હવે માન લો કે કોઈ ઘરે વાઈફ આઈ અને હવે કુકિંગ કરે છે અને હસબન્ડ લિવિંગ રૂમમાં બેઠો છે તો હવે કિચન દૂર હોય ડાઇનિંગ રૂમ દૂર હોય ડ્રોઈંગ રૂમ દૂર હોય ને તો એકબીજાનું મોડું જ ના જોઈ શકે અહીંયા તો કેવું છે બેઠો હસબન્ડ બેઠો છે ને ત્યાં વાઈફ કુકિંગ કરી રહી છે બંને વાતોથી તો કરતા કરતા કામ થઈ શકે મજાક મસ્તી બી ચાલુ રહે એટલે જેટલો ટાઈમ સમય મળે જ হাজબન્ડ વાઈફ ને એ યુટિલાઈઝ કરી શકે ઓકે રાઈટ રાઈટ લો કેવર ભાઈ કોફી અરે થેન્ક યુ ચીર્સ તો એક એક પર્સનલ ક્વેશ્ચન છે કે મેરેજ લાઈફ જો ટકાવી હોય કારણ કે ફ્યુચર માં હવે થઈ જશે મારા મેરેજ તો ટકાવી રાખવી હોય તો શું કરવું જોઈએ વાઈફ ને ખુશ રાખવી હોય તો આમાં કેવું છે તમારે પરસ્પરી બીજાને હેલ્પ કરવી પડે એટલે જો ચાર દિવસ એ કુકિંગ કરે ને તો ત્રણ દિવસ તમારે કરવું પડે એમ કે એમ કે પ્રેમનો રસ્તો છે ને પેટ માંથી ચાલુ થાય સિમ્પલ વસ્તુ છે આ તકલીફ એ છે કે એને ઓછું આવડે છે મને વધારે બનાવતા આવડે છે કઈ વાંધો તો ચાર દિવસ તમારે બનાવો ત્રણ દિવસ એ બનાવશે

અને બહાર વેટ સ્પેસ બી છે એટલે ત્યાં શું છે કપડાં છે વોશિંગ મશીન છે એ બધું ત્યાં મળું ત્યાં સેટ થઈ જાય પ્લસ અમે અહીંયા છે ને આખું આઈલેન્ડ આપેલું છે આઈલેન્ડ સ્પેસ આપી છે એટલે કેવું થાય કે અહીંયા કોઈ કુકિંગ ચાલતો હોય લાઈવ કુકિંગ કરતા હોય તમે અહીંયા બેઠા હોય તમારા વાઈફ કુકિંગ કરતા હોય અથવા માની લો કે તમને કુકિંગનો શોખ છે તમે અહીંયા કુકિંગ કરો તમારા વાઈફ અહીંયા બેઠા છે તમે કંઈક ફ્રેશ બનાવ્યું સીધું અહીંયા તમે સર્વ કરી દીધું તમારે જોડે જોડે વાતો બી થઈ જાય તમારું રિલેશનશીપ બી સચવાઈ જાય અને પેટ બી ભરાઈ જાય પોઈન્ટ છે અને આ એ સ્ટોર છે આપણો એની અંદર આપણે જે બી તમારે સામાન સ્ટોર કરવો હોય એ આપણે કરી શકીએ પ્લસ અહીંયા આગળ કેવું છે આપણે આખું સ્લેબ ને બધું કરેલું છે એટલે તમારે બધી જ વસ્તુઓ ઇનફ સ્પેસ આપણે એક ન્યુક્લિયર ફેમિલી માટે જેટલું તમારે સામાન જોઈએ બધું તમારે આરામથી સ્ટોર થઈ જાય મારા મમ્મી ને કેવું છે કે એમને તો પીપળા ભરવા છે પીપળા અરે ને પીપળાની સ્પેસ નીચે ત્રણ પીપડા તમારે આરામથી આવી જાય અહીં આગળ અચ્છા ઓકે યસ ઓવરવર્ડ સો બહુ ખરેખર કોફી બહુ સરસ છે બટ જય હમ અત્યારે તમે સ્પિરિચ્યુઅલિટી પછી લાઈક તમે ઇન્સ્ટાગ્રામ મે રીલ્સ ના ફીડ માં આપણે જોતા જોઈએ રાઈટ કે કેટલા બધા વાસ્તુ માટે બિલીવ કરતા હોય બરાબર છે અને એ બધી વસ્તુ તો આપણે એ વસ્તુમાં માં બિલીવ કરો છો એઝ અ બિલ્ડર તમે બિલકુલ બીકોઝ આજે કેવું છે આપણા મધર ફાધર હતા ને તો વાસ્તુમાં માં બિલીવ કરતા હતા રાઈટ આપણે જ્યારે ઇન્ડિવિડ્યુઅલ મકાન બનાય ને ત્યારે વાસ્તુ ધ્યાન રાખીએ જ છે પણ ફ્લેટ ની અંદર હવે કેવું થયું છે કે જે ન્યુક્લિયર ફેમિલી વાળા મારી પાસે આવે છે જે મોડર્ન ફેમિલીસ આવે છે ને જે યંગસ્ટર્સ એ બી વાસ્તુમાં બહુ બિલી કરે છે આઈને પહેલો જ પ્રશ્ન એ પૂછે છે કે ભાઈ તમારા ઘર વાસ્તુ કમ્પ્લાઇન્ટ છે કે નહીં એટલે જ્યારે અમે બી પ્લાન ડિઝાઇન કરીએ ને ત્યારે વાસ્તુનું બહુ મોટું ધ્યાન રાખતા હોય છે તમે સમજો આજે ઓપન કિચનની મેં વાત કરી કેમ કરી કેમ કે એની અંદર શું સનલાઇટ આવે હવા ઉજાસ આવે ફ્લેટની અંદર ઓપન હોય ને એટલું તમારે જે એબેન્ડન્સ જે કહેવાય છે ને આજે મેનિફેસ્ટેશનના વર્લ્ડમાં જે વર્ડ છે એ વધારે તમારા ફ્લેટની અંદર આવે બીજી વસ્તુ શું થાય છે કે વાસ્તુની અંદર આપણે હંમેશા ડોર છે ને ઈસ્ટ વેસ્ટ રાખીએ છીએ પછી એક મંદિરનું એક નાનું અમથું આપણે મંદિરનું પ્રોવિઝન બી કરતા હોઈએ છીએ એટલે બેસિક બેસિક વસ્તુ હોય છે ઊંધું થઈ જાય ત્રીજો ફ્લેટ એનું મિરર જાયજ હોય એટલે દરેક ફ્લેટમાં આપણે વાસ્તુ સેટ ના કરી શકીએ પણ બેસિક જે વસ્તુ હોય ને ટોપ થ્રી ટોપ ફાઈવ થિંગ્સ એ આપણે વાસ્તુનું ચોક્કસ ધ્યાન રાખીએ છીએ તમે સમજો આજે મેં બાલ્કની ડિઝાઇન કરી છે ને આ મારા બધા ફ્લેટ છે ને ઈસ્ટ ફેસિંગ છે સનરાઈઝ થાય ને એટલે તમારી બાલ્કનીમાં પ્રકાશ આવે એટલે તમે સમજો સવાર ઉઠીને તમારે સૂર્યને અર્ગ ચઢાવવું હોય ને ખાલી બાલ્કની જઈને તમે લોટાથી અર્ગ ચઢાવી શકો એવી આપણે બાલ્કની તમારે બાલકની આ રીતની આપણી મોટી બાલ્કની છે આ બાલ્કની સાઇઝ છે હંડ્રેડ સ્કવેર ફીટ એટલે બહુ જાયન્ટ બાલ્કની કહેવાય પ્લસ આ જે વ્યૂ છે ને આખો ઈસ્ટ ફેસિંગ વ્યુ છે સવાર સૂરજ ઉગે ને તમારે અહીંયા પહેલો તમારે છે ને પ્રકાશ બાલ્કનીમાં આવે અને અહિયાં બહુ સરસ મજાનું મહાદેવજી અને હનુમાનજીનું પાંચસો વર્ષ પુરાણું મંદિર છે એટલે જે લોકો સ્પિરિચ્યુઅલિટીમાં બિલીવ કરતા હોય ભગવાનમાં બિલીવ કરતા હોય એમના માટે તો આ જે ફેસ છે ને એ બેસ્ટ છે આવો બાલ્કનીમાં આવો સૂર્ય અર્ગ ચડાવો મહાદેવજી ના દર્શન કરો અને દિવસ શરૂ કરો ટોપ ફ્લોર કયો છે આપણે આમાં ટોટલ ચૌદ માંડી સ્કીમ છે તો તો ટોપ લઉં ઓપન બહુ જોરદાર ઓપન વ્યુ કેમ કે બાજુમાં ગાર્ડન છે આપણે આ જે અત્યારે બેઠા છે ને જગ્યાએ આખી ગાર્ડન એરિયા છે એટલે ફૂલ ઓપન વ્યૂ છે અને અહીંયા એક સરસ મજાનો નાનો અંત લેક બી છે એટલે એકચ્યુઅલમાં આ જે ફેસ ની બાલ્કની છે ને એ બધી ઈસ્ટ ફેસિંગ સનરાઈઝ ફેસિંગ મંદિર ફેસિંગ લેક ફેસિંગ તમે કો એટલા ફેસિંગ છે બાલ્કની ની અંદર અચ્છા એ બધું તો ઠીક છે પણ બાલ્કની માં જ્યારે ભી આઈ થિંક તમે જ્યારે પર્સનલી ટાઈમ વિતાવો રાઈટ લાઈક કે તમે તમને બાલ્કની માં સૌથી વધારે કરું શું ગમે મને છે ને મ્યુઝિક સાંભળવું ગમે અને કાં તો હું વિડિયો જોતો હું અથવા તો બુક વાંચતો હું પણ મને જ્યારે પીસ જોઈતો હોય ને ત્યારે હું બાલ્કની માં આઈને બેસું કારણ કે બાલ્કની ઇઝ વન ઓફ માય ફેવરેટ પ્લેસ ઇન ધ હોલ અપાર્ટમેન્ટ ત્યાં બેસ્ટ વસ્તુ છે સીપ કપ કોફી મગ મ્યુઝિક એન્ડ બુક પરફેક્ટ જે પ્રમાણે તમે અહીંયા બાલ્કની ડિઝાઇન કરી છે તો એ પ્રમાણે લાઈક તમારે સજાવી હોય બાલ્કની તો કેવી રીતે સજાવ જો આમાં કેવું છે મને સજાવવામાં તો કેવું છે નાની નાની લાઇટિંગ્સ હોય નીચે મસ્ત કાર્પેટ હોય એક કોર્નરની અંદર આપણે પ્રોજેક્ટર મૂક્યું હોય અહીંયા આગળ આ દિવાલ પર મૂવી ચાલતું હોય અને આપણા લાંબા થઈને બેઠા હોય જે તમારી સ્ટોરીમાં હું જોઉં છું એક્ઝેક્ટલી એનાથી સારું કશું જ નથી એ જ દુનિયાનું સુખ છે બીજો કોઈ સુખ નથી

કદાચ તમને ખબર હશે કે નહીં મને ખ્યાલ નથી પણ દરેક જમીનનો પોતાનું પ્રભુત્વ હોય જયારે આપણે જમીન લઈએ ને અમે જમીન શાંત કરાવવાની પૂજા કરતા હોઈએ દર વર્ષે યજ્ઞ કરતા હોઈએ આ બધું કેમ કરતા હોઈએ કે હું નથી રહેવાનું અહીંયા આગળ પણ અહીંયા જે એકસો લોકો રહેવાના છે એ લોકોને શાંતિ મળવી જોઈએ કેમ કે આ જમીન ઉપર સમજો કે કરોડો વર્ષથી આ જમીન છે આ જમીન ઉપર શું થયું છે આપણને ખબર નથી પણ એને શાંત કરવું પડે એટલે એ બધી બી આપણે પ્રેયર ને બધું ઘણું બધું કરતા હોઈએ છીએ અહીંયા જમીન ઉપર આપણે બિલ્ડિંગ બનાવી એની પહેલા અને ચાલુ કન્સ્ટ્રક્શન દરમિયાન પણ લાઈક જો હવે કેવું છે કે ટોટલી અપાર્ટમેન્ટના અંદર ઘરના અંદર આમ મારી સૌથી ફેવરેટ જગ્યા હોય ને તો મારો બેડ તો બેડમાં તમે શું કરો છો એ જાણવું છે ચાલો તો ભાઈ બેડરૂમમાં જઈએ તમને બતાવો બેડરૂમની અંદર આપણે કેવી રીતે ડિઝાઇન કરી છે શું કે શું વિચારો આટલું બધું અરે યાર વિન્ડો જોઈ રહ્યો કેટલી મોટી વિન્ડો છે આ આખી મોટી આપણે તેને 16 ફૂટની ગ્લેઝ વિન્ડો આપેલી છે તમારે અહીંથી મેં કીધું ના સનરાઈઝ ફેસિંગ તમે અહીંયા સવારમાં ઊંઘતા હોય સનરાઇઝ થાય ને તમને અહીંયા ફ્લેટમાંથી તમારા બેડ પરથી એટલો જોરદાર સનરાઇઝ દેખાય ને

સેકન્ડ થિંગ એ કે અહીંયા સ્પેસ બહુ વધી છે આખો છે ને આખો સોળ બાય બાર ફૂટ નો બેડરૂમ છે જનરલી અત્યારે આટલું મોટી સાઇઝ નો બેડરૂમ જોવા નથી મળતો પણ આપણે અહીંયા મેનેજ કર્યું છે એની જોડે છે ને બાર ફૂટ નો ટોયલેટ છે બાર ફૂટ નો ટોયલેટ યસ જનરલી બાલ્કની કરતા મોટો ટોયલેટ છે કેમ કે જનરલી કેવું છે અત્યારે આઠ થી દસ ફૂટ ના ટોયલેટ તમને જોવા મળે આપણે બાર ફૂટ નો ટોયલેટ છે વિથ સ્ટેન્ડિંગ વોડ્રોપ એટલે તમારે તૈયાર થઈને જ બહાર આવવાનું બહાર તૈયાર થવા જવાનું જ નહીં પ્લસ હા અને આજે બાલ્કની છે ને એ બી પાછી સ્ટેન્ડિંગ છે એટલે તમે છે ને જાળી ખોલી અને બહાર જઈ શકો ઈધર યુ કેન પુટ પ્લાન્ટર્સ અથવા તો તમને એમ થાય કે ના મારા બાર બે મિનિટ ઉભા રહેવું છે તો જઈ બી શકાય પણ અમે સજેસ્ટ નથી કરતા પ્લાન્ટર ઇઝ મચ બેટર કેમ કે તમને શું છે સનરાઈઝ પ્લાન્ટેશન એનો સરસ વ્યૂ તમારે આવે બાકી ઉભા રહેવા માટે આપણી પાસે મેઈન બાલ્કની છે જ્યાં આપણે હમણાં બેઠા હતા અચ્છા ઓકે ગુડ યાર અને સામેનો જ્યારે ચૌદમ વારે હું હોય અને વ્યૂ તમને સનરાઈઝ લેક અને ગાર્ડન બહુ દેખાતું હોય અચ્છા લેક બી છે હું એ સાચું સાચું તો હું મારો વિચાર એવો હતો

મને એમ થાય કે ઓહો કેટલું લીલોતરી આમ જામ પાથરી હોય ને એવું તમને લીલોતરી દેખાય ભલે બિલ્ડિંગ કોન્ક્રીટ જંગલ ધીમે ધીમે થઈ રહ્યું છે પણ સ્ટીલ સો મચ ગ્રીનરી એટલે તમે બારમા તમને જે વ્યૂ આવે ને આલા ગ્રાન્ડ વ્યુ આવે છે એ થોડો નાનો છે કેમકે ગેસ્ટ માટે રોકાય ને એટલા માટે પણ પેલો જે હસબન્ડ વાઇફ નો રૂમ અને કિડ્સ બેડરૂમ છે ને એ તો સેમ સાઇઝ ના જ રાખ્યા છે યસ આવો બીજો બેડરૂમ તો આમાં આ મોટું બેડરૂમ છે કે પેલું ના ના આ તો કિડ્સ બેડરૂમ છે આ માસ્ટર બેડરૂમ નથી માસ્ટર બેડરૂમ તો પેલો હતો કિડ્સ બેડરૂમ છે હા સિરિયસલી યસ કેટલા બાય કેટલો નો છે આ ભી 16 બાય 11.5 નો છે પેલો ભી 16 ફૂટ નો હતો આ ભી 16 ફૂટ નો છે આપણે હસબન્ડ વાઇફ નો રૂમ ને કિડ્સ બેડરૂમ સેમ જ રાખ્યું છે પૂછો કેમ કેમ કારણ કે કિડ્સ ને કેવું છે કે એને હજુ તો એ ડ્રેસિંગ ટેબલ આવે એને ભણવાનું આવે એનો પોતાનો કિડ્સ વોર્ડ્રોપ હોય બે છોકરાઓ હોય તો બંને જણાનો સામાન આવે એટલે એના માટે છે ને આપણે આ બેડરૂમ ભી મોટો જ બનાવ્યો છે અચ્છા ઓકે તો તમે જયારે નાના હતા તમને તમારો રૂમ માં તમે શું એલિમેન્ટ ગોઠવતા હતા અમે જયારે નાના હતા ત્યારે હું તો કેબિન માં શું મારે તો એલિમેન્ટ હતા જ નહીં મેં મારી અડધી જિંદગી કેબિન માં ગઈ છે આ તો હવે રૂમ આપણને મળતા થયા છે આજકાલના છોકરાનો રૂમ જોઈએ છે બાકી એવું નહીં આપણે તમે જોયા હશે કે જયારે મુવીઝ માં આપણે જોતા જે આપણે નાઇન્ટીઝ તો લાઈક રવિના ટંડન ના ફોટોઝ હોય તો સચિન ના હોય ક્રિકેટ તો તમે એવું કઈ વિચાર્યું હતું મારા બેડરૂમ હતો સચિનનો ફોટો હતો અને વિનોદ કામલીનો નો ફોટો હતો બીકોઝ મારે શું નાનો મારે ક્રિકેટર બનવું હતું પણ દસમું ધોરણ આવ્યું ને પછી મમ્મીએ કીધું બેટ મૂકી દો ભાઈ હવે બહુ આપણે રમવું નથી આપણે જય કોઈ સ્ટેટ લેવલમાં કે નેશનલ લેવલ પર જવાની તમારી તેવડ નથી એટલે તમે ભણવાનું કરો ક્રિકેટ વિકેટ મૂકો પણ આજે મારા મમ્મી એમ કે છે કે મેં તને દસમા ધોરણમાં ના રોક્યો આ કદાચ તું મુંબઈ ઇન્ડિયન્સ માંથી રમતો હોત પણ કેવું છે આજકાલના કિડ્સ ને જોઈએ છે આ બધી વસ્તુ કે હવે બહુ મોડર્ન વસ્તુ થઈ ગઈ છે આપણા વખતે કેવું હતી સરકારી સ્કૂલ હતી ગુજરાતી માધ્યમિક સ્કૂલ હતી એવું હતું હવે લોકો ઇન્ટરનેશનલ સ્કૂલમાં જતા થયા છે ત્યાં હાઈફાઈ ઘરના છોકરાઓ આવતા હોય એટલે આજકાલના કિડ્સને બી છે ને આ બધી વસ્તુ જોઈએ છે બીજું શું છે આ ગેમિંગ કરવું છે લોકોને આજકાલ તો કેવું છે કેવો ન હતું ગેમિંગ લોકો કરે છે અને ઇટ ઇઝ ઓલ્સો કે તમે આજે યુટ્યુબર છો તમે આજે ઇન્સ્ટાગ્રામર છો તમે આજે ગેમર છો દેટ ઇઝ ઓલ્સો અ વન સમ સોર્ટ ઓફ થિંગ દેટ યુઆર ડુઈંગ ફોર યોર સેલ્ફ તો આજકાલની પેરેન્ટ્સ ને આ બધું અલાવ કરે છે કે હા ભાઈ તમે કરો કેમ કે એમને ખબર પડી ગઈ છે ઇમ્પોર્ટન્સ એટલા માટે આપણે આટલો મોટો બેડરૂમ કેમ બનાવ્યો કે બચ્ચાઓને પોતાની ક્રિએટિવિટી દર્શાવવા માટે જગ્યા મળે બિકોઝ તમે નાના નાના રૂમ માં બચાવવાનું મૂકી દો ને તો એમનું મન બી એવું જ થઈ જાય એટલે આપણે મોટો રૂમ બનાવ્યો છે કિડ્સ માટે પણ બીજી વિચારી હતો કે યાર અહીંયા જો આ રૂમ કદાચ મારા જોડે હોત તો તમે ક્યાં ક્યાં પહોંચી ગયા હોત લાઈક પહેલા તો મારું જે મારા માટે ઘર માં આવું એન્ટર તો સૌથી પહેલા આવે છે બેડ રીઝન કે મને કેવું કે મને આખા દિવસની શાંતિ પંદર મિનિટ માટે તો મારા બેડમાં જવું જ જોઈએ સવાલ જ નથી જો હું બેડમાં ન જોઉં તો હું ફ્રસ્ટ્રેટ થઈ ને

તો કેવું ભાઈ આપણે આવી ગયા આપણો ગેસ્ટ બેડરૂમ છે ઓકે નાનું તો નથી જ પણ કેવું છે ગેસને કમ્ફર્ટ ફીલ થવું જોઈએ અને આમાં બી કેવું છે આપણે અટેચ ટોયલેટ આપેલું છે સો ત્રણે ત્રણ બેડરૂમમાં આપણે અટેચ ટોયલેટ થાય ને એવી સિસ્ટમ છે એની અંદર એટલે ગેસને એવું ફીલ ના થાય કે ભાઈ મારે વોશરૂમ જવું જોઈએ તો મારે કોઈ કોમન વોશરૂમમાં જવું પડશે એવું એમને ફીલ ના થાય એટલે આપણે આમાં બી આપણે છે ને અટેચ જ કરી છે વોશરૂમ ને સો ગેસ્ટ ઇઝ કમ્ફર્ટેબલ પ્લસ વન મોર પોઈન્ટ આજે સમજો કે તમારા ઘરે ગેસ્ટ નથી આવતા ઘણા લોકો કે ભાઈ મારા ઘરે ગેસ્ટ નથી આવતા પણ ઘરમાં કેવું હોય કે મધર ફાધર હોય હસબન્ડ વાઇફ હોય અને કિડ્સ હોય તો આ રૂમ ને આપણે મધર ફાધરનો રૂમ કહીએ છીએ કેમ કે એમને શું છે બહુ મોટું નહીં હોય બહુ સોળ ફૂટનો રૂમ નહીં મળે તો ચાલશે પણ એમને શું છે કમ્ફર્ટ મળવો જોઈએ પ્લસ કેવું છે આ બેડરૂમ અને પેલો બેડરૂમ છે ને અલગ અલગ ડાયરેક્શનમાં છે આપણે બટરફ્લાય ડિઝાઇન છે એટલે બે રૂમ એક તરફ આવે એક રૂમ બીજી તરફ આવે સો અહીંયા જો મધર ફાધર રહેતા હોય ને પેલી બાજુ હસબન્ડ વાઇફ હોય ને તો એક પ્રાઇવસી મેન્ટેન થાય કે ભાઈ મધર ફાધર કંઈક વાત કરે છે અને હસબન્ડ વાઇફ વાત કરે છે એકબીજાને સંભળાય નહીં વચ્ચે ડ્રોઈંગ અને ડાઇનિંગ આવી જાય તો એક પ્રાઇવસી નો બી બહુ મોટો પોઈન્ટ છે જે આપણે અહીંયા કેટર કર્યો છે એટલે આ તમે કીધું કે બટરફ્લાય ડિઝાઇન કહેવાય એ પ્રમાણે એટલે બે જે બેડરૂમ છે ત્યાં આવે એક બેડરૂમ અહીંયા આવે આપણે એનું મેઇન કોન્સેપ્ટ શું હોય કે કોઈ બી ગેસ્ટ આવ્યો ને તો એ તમારા ડ્રોઈંગ રૂમ થી આગળ પર્સનલ સ્પેસ માં એન્ટર ના થાય જ્યારે ત્રણ બેડરૂમ જોડે આવી જાય ને ત્યારે કેવું થાય કે ગેસ્ટ એક બેડરૂમ માં હોય ચિલ્ડ્રન બીજો બેડરૂમ હોય અને હસબન્ડ વાઈફ ત્રીજા બેડરૂમ માં હોય તો ત્રણે બેડરૂમ નો દરવાજો છે ને જોડે જોડે ખુલતા હોય એટલે પ્રાઇવસી મેન્ટેન નથી થતી એટલે આપણે અહીંયા કેટર એવું કરીએ ઓકવર્ડ ફીલ થાય પણ આમાં એવું છે કે ગેસ છે ને તમારા ડ્રોઈંગ રૂમ થી આગળ જશે જ નહીં તમારા પ્રાઇવેટ સ્પેસમાં એન્ટર નહીં થાય એટલા માટે આપણે આ રીતનો ડિઝાઇન કરીએ બધા અત્યારે આ અત્યારે બહુ સારી ડિઝાઇન છે જનરલી જ્યારે પ્રીમિયમ ફ્લેટ આપણે લેવા જઈએ લક્ઝરી જેને આપણે કહીએ છીએ ત્યારે આ ડિઝાઇન યુઝ થાય છે એવન ફોર બી માં બી એવું છે કે બે બેડરૂમ આ બાજુ બે બેડરૂમ આ બાજુ એ રીતની ડિઝાઇન અત્યારે લોકો જનરલી પ્રિફર કરે છે વેન ઇટ કમ્સ ટુ લક્ઝરી કે આ છે ને બધું લક્ઝરી સેગમેન્ટમાં જ આ બધું મેન્ટેન થાય છે મિડ આટલું બધું શું છે કોઈ ડિટેલમાં પ્લાન નથી કરતું હતું કે ઘર તો બહુ સરસ છે બે ત્રણ ક્વેશ્ચન છે મને બસ તો એ હવે વધારે ક્વેશ્ચન તમારે જવાબો જાણવા હોય તો આવો ઓફિસ ઉપર બેસીને આરામથી ત્યાં આગળ આપણે ડિસ્કશન કરીશું ગહન ડિસ્કશન કરીશું ચલો ગહન ડિસ્કશન કરીએ ચલો યાર કે જોઈનું જોઈનું લાગે છે આ ફ્રેમ ની વાત કરો હા આ દુબઈ ફ્રેમ છે દુબઈ એટલે અચ્છા ઓકે કોન્સેપ્ટ એવો છે ને કોન્સેપ્ટ અમે આખો જે એલિવેશન છે ને એકુ યુનિક બનાવ્યું છે અને આજે આપણે ફ્રેમ લીધી છે ને એ દુબઈ ફ્રેમથી અમે કોન્સેપ્ટ લીધો છે એન્ડ વી આર કોલિંગ ધીસ એઝ અ ફ્રેમ ઓફ ગાંધીનગર અને બીજું ફ્રેમ ઓફ હેપીનેસ ઓકે એટલે આમાં એવું છે કે આપણે જે એમ્યુનિટીઝ આપીએ છીએ ક્વોલિટી ઓફ લાઈફ આપીએ છીએ અમે લોકો એવું કહીએ છીએ ક્લાયન્ટને કે જ્યારે તમે આમાં ફ્લેટ લેશો ને એટલે તમે આ ફ્રેમની અંદર એન્ટર થશો એન્ડ યુર લાઈફ વિલ બીકમ મચ મોર હેપીયર ધેટ્સ વાય ધીસ ઇઝ ધ ફ્રેમ ઓફ હેપીનેસ કેમ કે આની અંદર આપણે શું છે સ્વિમિંગ થી લઈ લીલી પોન્ટથી લઈ વોટરફોલથી લઈ જીમનેશિયમ ક્લબ હાઉસ બધી જ જાતની એમ્યુનિટીઝ આપી છે ટેરેસ ગાર્ડન આપેલું છે આમાં હન્ડ્રેડ પર્સન્ટ અપાર્ટમેન્ટ છે ને પ્રીમિયમ લોકેશનના છે ગાર્ડન ફેસિંગ હન્ડ્રેડ પર્સન્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે તમે સમજો કે આજે કોઈ બી બિલ્ડિંગની નીચે દુકાનો આવે ને તો આખી બિલ્ડિંગની ફેસ વેલ્યુ ડાઉન થઈ જાય કે દુકાનોમાં કોણ આવવાનું છે આપણને ખબર નથી પણ એને કારણે શું થાય કે બિલ્ડિંગની ફેસ વેલ્યુ ડાઉન થાય આપણે એટલે હંડ્રેડ પર્સેન્ટ રેસીડેન્શિયલ પ્રોજેક્ટ બનાવ્યો છે એટલે આર કોલિંગ દિસ એઝ અ પર્સન્ટ પીસ ઓફ માઇન્ડ દિસ ઇઝ અ ફ્રેમ ઓફ હેપીનેસ દેટ વિલ ગીવ યુ હન્ડ્રેડ પર્સન્ટ પીસ ઓફ માઇન્ડ વોટ સો અંદર તમને કીધું પ્રમાણે સ્વિમિંગ પૂલ છે લીલી છે 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 વોટરફોલ આપ્યો આપણે ક્લબ હાઉસ છે ટોટલ પ્લેઝોન છે ટેરેસ ગાર્ડન છે આ બધી અંદર એમ્યુનિટી છે આનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે આપણે એસજી હવેથી છે ને ખાલી સાડી સાતસો મીટર ઊભા છે એટલે અહીંથી તમારે એસજી હાઈવે જવું હોય ચડવું હોય એસજી હાઈવે પર ગાંધીનગર

એરપોર્ટ બી સમજો વીસ મિનિટ અમદાવાદ માં નથી પહોંચ્યો તો વીસ મિનિટ માં આપણે ગાંધીનગર થી પહોંચી જઈએ છીએ હવે મને ડિટેલ સમજાવો પ્રોજેક્ટ કે કેટલા બ્લોક છે ને પ્રાઇસિંગ શું છે અને તમારા ત્યાં લોકો આવે કેમ તમને 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 ગમ્યો ફ્લેટ તમારે લેવો છે તો એ પ્રમાણે પ્રાઇઝિંગ આપો બોલો મારી મારી પ્રાઇસિંગ તો મારા તો શું કહેવાય અરે લઈ લે તમને સમજાવી દઉં પછી વિચારીએ એના ઉપર

એસી અને ડી બ્લોકમાં છે એ સેમ્પલ હાઉસ બનશે ને ત્યારે આપણે ફરી શૂટ કરીશું તારે ફરી આવજો તમે અને પ્રાઇઝિંગની તમને વાત કરું ને તો થ્રી બીએચકેનો ફ્લેટ લગભગ સવા કરોડની આસપાસ અને ફોર બી નો ફ્લેટ પોણા બે કરોડની આસપાસનો છે અને પ્રોફાઇલિંગની તમને વાત કરું તો તમે સમજો કે જે લોકો આજે સવા કરોડ પોણા બે કરોડનો ફ્લેટ લેશે એ લોકોની પ્રોફાઇલિંગ કેવી હશે એકદમ નોચ પ્રોફાઇલ હશે અને એ લોકોને સમજો કે સેલરીઝ બી તમે સમજો કે મહિને લાખ દોઢ લાખ બે લાખ રૂપિયા સેલેરી હશે તો એકદમ સરસ પ્રોફાઇલ હશે બિઝનેસ પ્રોફાઇલ હશે અને પણ આપણે કોઝમો કલ્ચર છે પણ એકદમ બિઝનેસ પ્રોફાઇલ અને કમ્યુનિટી બહુ સરસ આપણે બનાવીએ છે પ્લસ આને આપણે મેન્ટેન કરવા માટે બી આપણે અલગથી એજન્સી હોય એટલે સ્કીમ ત્યાં રેડી થાય પછી આ બધું મેન્ટેન બી થશે મારા ફાધર્સ અને પોતે જ મેન્ટેનન્સમાં ઇન્વોલ્વ હોય છે એટલે ક્યાંય કશું જાય નહીં તમે આપણા પાસ પ્રોજેક્ટ બી જુઓ વિનાયક લાઈફસ્ટાઈલ છે કે આ છે તે છે એ બી કેવા છે કે આજે ભલે પાંચ છ વર્ષ થઈ ગયા છે પણ એટલા તમને સુપર પ્રીમિયમ દેખાય તમને એમ લાગે કે હું આ સ્કીમ એક જ વર્ષ થયું છે સેમ્પલ હાઉસ જોઈ લીધી એમ્યુનિટીઝ જોઈ લીધું લોકેશન જોઈ લીધું કયા એરિયામાં છે ગાંધીનગર સુપર પ્રીમિયમ ભાવ પણ તમને કહી દીધો તો શું કરવું બને છે અહીંયા બસ જો તમારે હજુ તું વધુ માહિતી જોઈતી હોય તમારે સેમ્પલ હાઉસ પર્સનલી વિઝિટ કરવું હોય તો ચોક્કસથી પધારો ધ અવાન તે ગાંધીનગર ઉપર ખાલી ગૂગલ મેપ પર નાખો ધ અવાન તેને તમને લોકેશન મળી જશે બાકી તમે મારી વેબસાઇટ અથવા તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો વધુ માહિતી મળે અરે હા અને હા આવા વિડીયો વધુ જોવા માટે તમે પ્રોપર્ટી પાંડાની યુટ્યુબ ચેનલ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક બધી જ જગ્યાએ એમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે આપણે પાર્ટી ક્યારે કરીએ છીએ બસ તમે કહો ત્યારે શ્રાવણ પતવા દો